सामाजिक विज्ञान एकम 9 आपू घर पृथ्वी। तो आना पहला लेक्चर में आपने विद्युत मित्र जी बात करी थी અને આઠ એવા ગ્રહો છે જે આપણે માહિતગાર થયા। તો ત્રણ મુદ્દા ઉપર આપણે ચર્ચા કર્યા બાદ આગળ આ જે એકમમાં આપણે આગળના મુદ્દા એટલે કે ઉપર ચર્ચા કરશું। તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો ત્રણ મુદ્દા ઉપર જે ચર્ચા કરવાની છે, શરૂઆતમાં લઈ તો ઉલ્કા, નંબર બે લઈ તો નક્ષત્રો, અને નંબર ત્રણ લઈ તો પૃથ્વીનું સ્થાન અને આકાર। તો આપણે જાણીએ છીએ કે જે અને જે પૃથ્વી ઉપર જીવ સૃષ્ટિ વ્યાપી છે તેને જરૂરી એવા તમામ જે જરૂરિયાતો જે પૂરી પાડવામાં આવે છે, અને દરેક માણસ કે જીવ જંતુથી માંડી પોતાનું જીવન જે વિતાવે છે જીવન જીવે છે। સમાવેશ
અથવા નક્ષત્રો દેખાય છે જેમાં અનેક એવા નામો જે પુસ્તકમાં આપેલા છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આના પછી જોઈએ તો આપણે જે માહિતી લેવાની છે પૃથ્વીનું સ્થાન આકારમાં જોઈએ તો ચપટો જે આકાર ધરાવતો નાલંગી આકાર જે ધરાવતો સ્થાન એટલે કે આકાર ધરાવતું હોય તો પૃથ્વી એકદમ ગોળની જે નારંગી આકાર ધરાવે જેના ઉપર એને કહી શકાય કે અસ્વર્ગતા માની એને જે ઋતુઓથી માની જેમ આપણે કહી શકાય અમુક જે સૂર્યનો પૃથ્વીનો જે ગોળો લેતા જે તેલ આવશે અથવા આપણે જે ઋતુ પરિવર્તન થાય છે ફેરફાર જે શિયાળો ઉનાળો ચોમાસું તો આવી પરિસ્થિતિ જે પૃથ્વીનો ગોળો ક્રમશઃ જે પહેલા રાખે છે જેને કારણે તે પોતાની ધરી પર જે પહેલા રાખે અને ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે આપણે સૂર્ય અને ચંદ્ર ને આપણા જોઈએ છે તે સરસ મજાના તારા સમાન જે છે એમ કહી શકાય પૃથ્વી પણ આવો જ એક ગોળો છે આપણે કીધું આકાર જે ધરાવતો નારંગી આકાર ધરાવતો જે ગોળો છે ચપટો નારંગ આપણે નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ પણ ખરેખર કે ગામ કે શહેર જે છે પૃથ્વી પર નો એક ભાગ છે વિશાળ કિંમાય હોય તેમાં બધા જે શહેરો એટલે વિશ્વ આપણું જે છે તો એ બનેલું છે અને એનો એક ભાગ છે ગામ છે તો આ રીતે કઈ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર જે પણ ઉભા રહીને જોઈએ છે આપણે જાણી શકીએ છીએ પૃથ્વીનો જે ભાગ પરંતુ અવકાશ અને લીધેલા અને ફોટોગ્રાફ પરથી આપણે જાણી શકીએ જીવન જે સત્ય જે છે એનથી અમુક જે છે વિસ્તાર ઉપર પૃથ્વીના ભાગ ઉપર તે પણ અનેક છે ફોટોગ્રાફ દ્વારા આપણે માહિતગાર કરી છે ત્યારબાદ જો કઈ ગોળા પર જે આવેલા પૃથ્વીનું જે કટિબંધીય જે ઉત્તર ગોળા દક્ષિણ ગોળા બે ભાગમાં વિભાજિત થયેલા ત્રણ ઋતુ જે આવેલા છે વિષુવવૃત ગર્ભવૃત ને મકરવૃત તો આના સિવાય કઈ જે અક્ષાંશ પેટાંશ આડી અરોડ ઉભી અરોડ એના સિવાય તો અનેક એવા પૃથ્વીના જે ભાગો પડેલા છે જે ખંડોના તેનો પણ વિસ્તારપૂર્વક એમાં સંકેત આપવામાં આવે છે તો સૌથી આપણે કઈ આકાર ઉપર અને સ્થાન ઉપર જોઈએ તો પૃથ્વી પોતાની ધરી ઉપર નમેલી જોવા મળે છે અને પોતાની ધરી ઉપર ફરી આવે આ રીતે કઈ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતા રાત દિવસની સ્થિતિ એટલે કે ઋતુ પરિવર્તન આબોહવા ફેરફાર જે પરિસ્થિતિ જોવા મળે તો અહીંયા ત્રણ આપણે જે મુદ્દાઓથી પરિચિત થયા ઉલ્કા ટૂંકમાં કહીએ તો ખડા એવા ખડકો સળતા સળગતા એવા ખડકોથી માંડી જે પણ પથ્થરના નાના ટુકડા ઉલ્કા સ્વરૂપે જોવા મળે છે એના પછી જોયું તો કે નક્ષત્રો જે આપણા 27 એમાં અલગ અલગ નક્ષત્રોમાં જે પરિચિત રૂપે જે નામ ત્યારબાદ પૃથ્વીનું સ્થાન અને ત્યારબાદ નહીં તો હવે આપણે આ ટોપિક ઉપર આગળ પૃથ્વીના ગોળા સાથે જે થોડીક માહિતી મેળવશું અને તેનો પરિચય વિસ્તારથી આપણે મેળવશું અસ્તુ થેન્ક યુ